बनासकांठा जिला में गौशाला ने पांजरापोर आंदोलन यथावत है। वारंवार रजूआत छता परिणाम न मळता आज गौशाला ने पांजरापोर संचालकों जिला कलेक्टर की ऑफिस में धरना पर बैठा है। राज्य में सौथी वधु गौशाला ने पांजरापोर बनासकांठा जिला में आवेली है। कोरोना महामारी बाद गौशाला ने पांजरापोर में दाननी आवक घटी है और तेना कारण गौशाला संचालन करव अघरू बन्यु। छेल्ला केटलाय समयथी गौशाला संचालकों सरकार पासे सहायनी मांग करी रह्या छे, परंतु सरकार गौशाला ने पांजरापोर संचालकोनी मांगने गंभीरताथी नथी लेता। अने अगाउ पण सीआर पाटीलना कार्यक्रम पहला तो शाळाना संचालकोए सरकार विरोधी बेनरो लगाड़ी सरकार ने अवाज पहोंचाडवा माटेनो प्रयत्न कर्यो हतो, परंतु तेम छतां पण परिणाम मळ्युं न हतुं। गौशाला ने पांजरापोरना संचालकों आज धरना पर बैठा छे अने तेमनी मांगणी छे के सरकार कोरोना महामारीनी कपरी परिस्थिति में अबोल जीवों ने सहाय करे अने तेमनी मुश्किली दूर करे। अमारी छेल्ला चार महीनाथी मांगणी हती अने ए मांगणीने अमे लोकोए फक्त महामारी पूरतू सरकार अमने आ गायो माटे अने पांजरापोर माटे अने गौशाला माटे 25 रुपयानुं दान आपता हता। बे महीना सुधीनुं आप्युं पण छे अने चार महीनानुं पाछळना त्रण महीनानुं आप्युं नथी। एना माटे जे चुकवणी नथी थई एना माटे अमे अहींया अत्यारे भेगा थया छीए के भी सरकारने वारंवार के रजूआत करवा छतां सरकारे सांभळ्युं नथी। आ छेल्ली वखत અમે ભેગા થયા છીએ અને આ મહામારી જ્યાં ચાલે ત્યાં સુધી, એટલે કે ડિસેમ્બર સુધી જેમ પબ્લિક માટે કર્યું છે એ જ માટે એ જ પ્રમાણે જે ગાયો માટે કરી આપે 25 રૂપિયા રોજના જે આપવાના છે એ બાકી છે એ 3 મહિના આપી દે અને 4 મહિના પછી બી ડિસેમ્બર સુધી લંબાવે એવી અમારી માગણી છે। અને જો આ માગણીને સ્વીકારવા નહીં આવે તો હવે પછી અમારે આ જલદ કાર્યક્રમો આપી અને પશુ છોડવા માટે અમે મજબૂર થઈશું। બનાસકાંઠાની અંદર પાંજરાપોર અને ગૌશાળાની અંદર 65-70 ગાયો અને પશુ છે જેમને કોરોના વાયરસના લીધે હાલ ઘાસકારું ખવડાવવા માટે દાન આવતું નથી, જેને લીધે અમે ગૌશાળાઓ અને પાંજરાપોર ચલાવવી અશક્ય હોય। સરકારે અમને 2 મહિને સુધી 25 રૂપિયા લેખે એક પશુ આપેલ છે, તો હવે પછી કોરોના વાયરસ ચાલે ત્યાં સુધી સરકાર અમને જૂન જુલાઈ અને ઓગસ્ટની ચૂકવણી કરે એવી અમે માગણી સાથે અહીં આવેલા છે। વારંવાર રજૂઆતો કરી તેમ છતાં સરકારે કંઈ અભળ્યું નથી, તો અમે આ છેલ્લે ધરણા ઉપર બેઠા છે અને ઓના પછી જો સરકાર અમને હકારાત્મક જવાબ ના આપે તો અમારે ના છૂટકે બધા જે અમારી જોડે ગૌશાળાની અંદર ગાયો કે પશુ છે એ બધા હાઈવે ઉપર અને સરકારી કચેરીઓ લઈ લોકો જોડેથી માગણી કરી લોકો જે આપશે તે ખવડાવશું, પણ મરતા અમે જોઈ શકતા એમ નથી એવી પરિસ્થિતિ દૃઢ નિર્ણય સાથે અહીંયા આવેલા છીએ। આજે પાલનપુર કલેક્ટર કચેરીએ આવી પહોંચેલા સાંસદ પ્રભતભાઈ પટેલને ગૌશાળાના સંચાલકોએ પોતાની માગણીને લઈ ઘેરી લીધા હતા, તેમજ પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ છે જેથી સરકાર સુધી વાત પહોંચે તેવી રજૂઆત સાંસદ પ્રભતભાઈ પટેલને કરી હતી। જોકે ગૌશાળાના સંચાલકોને સાંસદ પ્રભતભાઈ પટેલ પાસેથી જુદો જ જવાબ મળતા સંચાલકોમાં નારાજગી જોવા મળી હતી।